શેર કરીશ પ્રોટીનથી ભરપૂર હેલ્ધી મગના પુડલાની રેસીપી. જો પુડલા બનાવતા ન આવડતું હોય તો પણ પહેલી જ વારમાં પરફેક્ટ બની જાય તેવા ટેસ્ટી સ્ટફિંગ સાથે મગના પુડલા બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ટેસ્ટી મગના પુડલા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા મગ લીધેલા છે. તો આ મગ બીન્સ હાઈ ઇન ન્યુટ્રિશન્સ હોવાની સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે, જે શરીરમાં થતા ક્રોનિકલ ડિઝીઝ સામે તેને રક્ષણ આપે છે. સાથે તે પચવામાં પણ હળવા રહે છે અને શરીરમાં બ્લડ પ્રેશર અને સુગરના લેવલને પણ મેન્ટેન રાખે છે. તો હવે પુડલા માટે મગ બીન્સને સારી રીતે ધોઈને 5 થી 6 કલાક માટે પલાળી દઈએ. તો 5 થી 6 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મગ સારી રીતે પલળીને તેની સાઇઝ કરતાં ડબલ થઈ ગયા છે. જેને હાથમાં લઈને આ રીતના દબાવીએ તો તે મેશ થઈ જાય છે. મીન્સ આપણા પુડલા માટે મગ એકદમ સારી રીતે પલળી ગયા છે. તો હવે મગમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો મેં મગમાં રહેલું બધું જ પાણી કાઢી લીધેલું છે. હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે મેં અહીંયા 4 લીલી મરચી લીધેલી છે. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લસણની કળી. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી દેજો. અને 1/2 કપ જેટલા કોથમીના પાન મેં ડાળી સહિત લીધેલા છે. અને બેટરને પીસવા માટે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો શરૂઆતમાં પુડલાના બેટરને પીસવા માટે આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને તમે જોઈ શકો છો કે આ રીતનું સ્મૂધ બેટર પીસાઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે પીસાયેલા બેટરમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ અને પુડલા બહારથી ક્રિસ્પી થાય તેના માટે 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ. તમે ચોખાના લોટની જગ્યાએ રવાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે પુડલાને ચટપટો સ્વાદ દેવા માટે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે, પણ આપણું પુડલાનું બેટર થોડું થીક છે. તો તેને પતલું કરવા માટે થોડું થોડું પાણી એડ કરતા જઈને પોરિંગ કન્સિસ્ટન્સી એટલે કે ચમચામાંથી પડે તેવું બેટર તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પુડલાનું બેટર થીક હોવાની સાથે આ રીતના ચમચામાંથી પડે તેવું તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું બેટર બનાવવા માટે મારે ફક્ત 2 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે પુડલાના બેટરને ઢાંકીને રેસ્ટ આપી દઈએ, જેથી તેમાં એડ થયેલો ચણાનો લોટ અને ચોખાનો લોટ એકદમ સારી રીતે પલળી જાય. તો આપણું પુડલાનું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે પુડલામાં સ્ટફ કરવાનું એકદમ ચટપટું સ્ટફિંગ બનાવી લઈએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું, 1 ચમચી આદુની પેસ્ટ અને 2 લીલા મરચાં એડ કરીને આદુ અને મરચાંને સારી રીતે સૌતે કરી લઈએ. તો આપણા આદુ મરચાં સારી રીતે સૌતે થઈ ગયા છે. હવે વેજીટેબલ્સમાં 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ગાજર, 1/4 કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ, 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ, 1/4 કપ જેટલા મકાઈના દાણા, 1/4 કપ જેટલી ફણસી અને 1/2 કપ જેટલા ટમેટા એડ કરી દઈએ. તો મેં સ્ટફિંગને બનાવવા માટે આ રીતના જુદા જુદા વેજીટેબલ્સ લીધેલા છે, પણ તમે ઘરમાં જે વેજીટેબલ્સ અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને વેજીટેબલ્સને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે મસાલામાં 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર અને 1/2 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. તો આપણા મસાલા શાકભાજીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ જેટલું ખમણેલું પનીર લીધેલું છે. સાથે થોડા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મેં અહીંયા સ્ટફિંગને હેલ્ધી બનાવવા માટે પનીરનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. અને જો ઘરમાં ચીઝ કે પનીર ના હોય તો તમે ફક્ત વેજીટેબલ્સથી પણ આ ટેસ્ટી અને ચટપટું સ્ટફિંગ બનાવી શકો છો. તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ.
તો મગના પુડલામાં સ્ટફ કરવાનું એકદમ હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો લગભગ 15-20 મિનિટ પછી આપણે પુડલાના બેટરને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી પણ બરાબર છે. જો આ સમયે બેટર થોડું પણ જાડું લાગતું હોય તો તેમાં પાણી એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો. હવે પુડલા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર નોનસ્ટિક પેન રાખેલું છે. હવે તેમાં 1/2 ચમચી તેલ એડ કરી દઈએ અને ટીશ્યુ પેપરની મદદથી તવાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો આપણું પેન સારી રીતે ગ્રીસ થઈ ગયું છે. હવે તૈયાર કરેલા પુડલાના બેટરમાંથી 1/2 ચમચા જેટલું બેટરને તવા ઉપર લઈ લઈએ અને બસ પછી ચમચાને અંદરથી બહારની બાજુએ રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને પુડલાને પાથરી લઈએ. તો પુડલાને પાથરતી વખતે ગેસની ફ્લેમ લો કરેલી હોવાથી તમે જોઈ શકો છો કે પુડલો એકદમ સારી રીતે પથરાઈ ગયો છે. હવે પુડલાને શેકવા માટે 1 ચમચી તેલ એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર પુડલા બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ. તો આપણો પુડલો એક બાજુથી થોડો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને તવિથાની મદદથી બીજી બાજુએ પલટાવીને કૂક કરી લઈએ. તો પુડલાને કૂક કરતી વખતે જો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું તો તે એકદમ સારી રીતે કૂક થશે. તો આપણો પુડલો બીજી બાજુથી પણ સારી રીતે કૂક થઈ ગયો છે. હવે તેને ફરી પાછો પલટાવી દઈએ અને તૈયાર થયેલા પુડલાના એક બાજુ પર ચટપટું સ્ટફિંગ રાખી દઈએ અને તેને આ રીતના ચમચાની મદદથી સ્પ્રેડ કરી લઈએ. અને હવે તૈયાર થયેલા ક્રિસ્પી પુડલાને એક બાજુથી ફોલ્ડ કરી દઈએ અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી અને એકદમ હેલ્ધી મગના પુડલા તૈયાર થઈ ગયા છે. તો ટેસ્ટી સ્ટફિંગ સાથે મગના પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી મગના પુડલા ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.